દસ અને બાર ની પરીક્ષાઓ આવે છે, એટલે આપણે બે સેશન લઈ જવા છે, એક વહેલી સવારે સૂર્યોદય અને આગલી સાંજે ભવિષ્યવાણી, પછી બે રજા આવે તો બે ભવિષ્યવાણી, વચ્ચે ત્રણ રજા આવે તો ત્રણ ભવિષ્યવાણી. હવે એમાં આપણે વિદ્યાર્થીઓને આઈએમપી આપવા છે, તો વિદ્યાર્થીઓ છે એ ખાસ તૈયારી કરી શકે અને સારામાં સારું રિઝલ્ટ લાવી શકે, આપણો ઉદ્દેશ્ય છે. હવે આમાં કઈ સુધારા વધારાની જરૂર કરી? પેલો સુધારો છે કે તમે બે સેશન લઈ જશો, બરોબર, વિચારો છો કોના માટે? તમે ખાલી ઓનલી ફોર વિચાર કરો છો ટોપર માટે, ટોપર માટે બે ઇનફ છે, પણ જે માંડ માંડ પાસ જેને થયો છે એને પચાસે પુગાડવાનો છે, પચાસે પૂગો છે એને સાઈઠે પુગાડવાનો છે, તો નબળા વિદ્યાર્થી એવરેજ વિદ્યાર્થી માટે અને જે બિચારો થોડો ઓછો નબળો છે, બરોબર, નબળો છે એના માટે શું? હા, યુથનું પહેલા રિવિઝન એ છે કે ગુજરાતનો ઓલ ઓવર બોર્ડનું રિઝલ્ટ વધે, તૈયારીમાં બાકી રાખવી પડે એમાં એને કન્સેપ્ટ સાથે સમજાવવો પડશે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને ડે વન થી કર્યું હશે, ઘણા વિદ્યાર્થીઓ ડે વન થી નહીં જ કર્યું, ઇવન પરીક્ષાના દસ દિવસ અગાઉ નહીં કર્યું, એવા વિદ્યાર્થીઓ હશે, એના માટે આપણે વિચારવું પડશે. તો હવે જો કામ કરવું જ છે તો પછી બધાને કેન્દ્રમાં રાખીને કરી, તો એમાં બે સેશન તમે કહો છો એમ ઇનફ નથી, તો એના માટે આપણે હવે કન્સેપ્ટ સાથે જવું પડશે, તો એના માટે તૈયારી તમારી જોઈએ, મહેનત કરવા માટે. યસ, બિલકુલ ફૂલ તૈયારી. અને સાહેબ સર, હું તો એમ કહું છું, જો ટોપર છે ને વર્ષથી શરૂઆતથી મહેનત તો કરી જ છે, બરાબર, એને આપણે જો જાજા લેક્ચર લઈ જશું તો રિવિઝન થશે, ઓકે, પણ ઓલા બિચારા જે નબળા બાળકો છે એનું શું? કોકને એમાંથી એ વિભાગ ફેવરિટ હોય, કોકને બી ફેવરિટ હોય, કોકને સી ફેવરિટ હોય, ઓકે, આપણે જો બધા વિભાગના લેક્ચર લઈ લઈએ તો જેને જે વિભાગ અનુકૂળ હોય એનું રિવિઝન કરીએ કે છોકરા, અને જેને નથી પરીક્ષા પાસ થઈ શકે ટોપર તો ગમે એમ કરીને પરીક્ષા પાસ થઈ જાય, સારા માર્ક લઈ નાખવાના છે. યસ, પણ પ્રોબ્લેમ ક્યાં છે? બધો લોટ મધ્યમ છોકરા છે, નવળા છોકરા એનો જાજો છે આપણી પાસે. યસ, અને આપણે પછી ખાલી ટોપર ટોપર કર્યા કરશો તો મધ્યમ નવળા બાળકોને શું થશે? સમય પ્રમાણે દસમી વિચારવું પડે, ઘણી વાર કામમાં હોય. એમાં રાખવું છે તો બધું આપવું પડશે, પણ આઈએમપી માટે ખાસ સૂર્યોદય અને ભવિષ્યવાણી. આઈએમપી માટે સૂર્યોદય, અગ્રીડ બધા? ડન છે. તો હવે બાકીના જે સેશન્સ આપણે અરેન્જ કરીશું એમાં તમારે ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હશે, તમે કઈ પ્લાનિંગ અલગ કર્યું હશે, છોકરાની ડિમાન્ડ કઈ અલગ હશે, બધા પાછા તૈયાર છો, એક્સ્ટ્રા સેશન ગોઠવો, વિજ્ઞાનમાં તમને આખું બધું માટે કહેશે તો રેડી, બધું આપણું દાખલા માટે રેડી, બધું છે. સર, મારે એક મુદ્દો કહ્યો, જેમ કે હિલકંઠ સર અને હિરણ સરે કીધું, હા, મારી વાત કરીએ કોમર્સમાં, હા, ઇંગ્લિશમાં રજા જ નહોતી. યસ, છોકરાની બહુ ડિમાન્ડ આવી કે બીએ માં ત્રણ રજા છે, હા, સેશન ગોઠવો એક્સ્ટ્રા તૈયાર છે, તો આપણે ગોઠવીએ છીએ, બરાબર, આપણે બધાને ધ્યાન રાખીને કામ કરવાનું છે, અને કન્સેપ્ટ પ્રમાણે જવું પડે. યસ, કારણ કે બધું આપવું પડશે, કારણ કે પેપર 24 કે 30 માર્કનું નથી હોતું, કોમર્સમાં 30 અને 10માં 24 નહીં, 10માં 80 માર્ક અને કોમર્સમાં 100 માર્કનું પેપર હોય છે, બરાબર ને? તો આપણે 24 માર્ક સેક્શન એ ની ખાલી તૈયારીઓ કરાવીશું તો એનાથી કઈ વળશે નહીં, ખાલી આઈએમપી આપશું તો બીજા વિદ્યાર્થીઓનું શું કે જેના કન્સેપ્ટ જ મજબૂત નથી થયા? ટોપર છે એ રિવિઝન કરી લેશે, એ ફાઇનલ છે. સાહેબ સર, હા, અમારો તો કોમર્સના છોકરાનો પ્રોબ્લેમ છે, ફોર એક્ઝામ્પલ બીએ છે તો 12 પાર્ટ, ઓહો, ઇકો છે તો 11 પાર્ટ, હવે એમાં જો ખાલી એમસીક્યુ લઈ દઉં તો છોકરો શું તૈયારી કરે? કાઈ મતલબ, મારે 20 એમસીક્યુ આવે, પછી 10 બી વિભાગના આવશે, હવે 2 માર્ક્સના, 3 માર્ક્સના, 5 માર્ક્સના, જ્યાં સુધી આપણે ચોઈસ કરી ન કહીએ કે આ વિભાગમાં આ ચેપ્ટર, આ વિભાગમાં આ ચેપ્ટર, છોકરો કોઈ દિવસ પરીક્ષા ગાઈડન્સ મળવાનું 100% અગ્રી. મારે પણ એક પ્રોબ્લેમ છે, મારે પણ એ પ્રોબ્લેમ છે કે વિચાર કરો, એમસીક્યુ ક્યાંથી પૂછાય છે? ચોપડીના ખૂણે ખૂણે થી. તમે ગમે એટલું 1000 એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો ને તો એમાંથી નો આવવાની સંભાવના કરી. છોકરાઓને આપણે એબીસીડી સેક્શન જ્યાં જ્યાં એના ચેપ્ટરો નબળા છે એ ચેપ્ટરો ને કરાવીએ, અને એમાંથી એના કન્સેપ્ટ ક્લિયર થાય ને એમાંથી એમસીક્યુ પૂછાય ના પડે. તો અલ્ટિમેટ સેક્શન વાઇઝ તૈયારી કરાવવી પડશે, ચેપ્ટર વાઇઝ તૈયારી કરાવવી પડશે, આપણે ટોટલ તૈયારી કરાવવી પડશે, એમાંથી જે બાળકને તૈયારી થઈ ગઈ છે એની રીતે વાત છે, બાકીના જે બાળકોની તૈયારી નથી થઈ આપણી સાથે જોડાશે. 8 લાખ બાળકોમાંથી આપણે 8-8 લાખને એક સાથે કે ભણાવવા છે, જેની જે રીતે જરૂરિયાત હશે, કોઈ ધારો કે લાઈવ લેક્ચર આવશે, કોઈ રેકોર્ડિંગ લેક્ચર માં આવશે, જ્યારે જે જરૂરિયાત હશે ત્યારે જોડાઈ જશે, પણ આપણે આપણી તરફથી કઈ 50 મૂકવાની નથી. અને ભવિષ્યવાણી એની ગેરંટી છે, એ ગેરંટી છે કે બધા છોકરા ભાઈ સર કીધું લાઈવ નહીં જોડે, પણ આપણે એના માટે કસર ન રખાય, આપણે લઈ જવાય છોકરાને જયારે ટાઈમ રહે. ઘણી જગ્યાએ જોડાયો,
છોકરાઓ તમને એમ પણ કહે છે કે સાહેબ આખો સિલેબસ તમે વારંવાર કરાવો છો તો આમાંથી આવશે, તમે બધું નબળું સાંભળવા તૈયાર રહેજો. હા, અને જો માર્કેટમાં જે સારું કરશે એનો ખરાબ બોલ છે. અને એક સિલેબસ આપણે વધારવા લઈ જઈએ તો ફાયદો છોકરાનો છે, રિવિઝન એને એક વાર વધારે. 100% આપણે એકનો એક સવાલ ત્રણ વાર લઈ ગયા તો છોકરાને રિવાઇઝ નહીં થાય થઈ જાય, અને એન્ટરટેનમેન્ટ પેપર જૂનું જ લાગવાનું. જ્યારે પેપર સામે આવશે ત્યારે ફાયદો છે. આપણે બસ ફક્ત આપણને લોકો શું કહે છે એના ઉપર ફોકસ કરવાનું છે કે આપણે શું વિઝન થયા કામ કરીએ છીએ. જે ગુજરાતની અંદર 65% પાસિંગ રેશિયો અને 35% ફેલિંગ જે રેશિયો રહે છે ને એને આપણે ઘટાડવો છે, ફેલનો રેશિયો અને પાસનો રેશિયો વધારવો છે. આ મારા ખ્યાલથી આ વર્ષે આપણે એવી મહેનત કરવી છે આપણા કારણે ઇનકેસ 10-15% રિઝલ્ટ પાસિંગનું વધવું જોઈએ. 65% આવે છે 80% લગીને આપણે અડાડવું છે. ઇનકેસ તૈયારી રાખજો, સવારે 4 વાગે ઉઠવાની તૈયારી રાખજો તો જ આપણે આ જહેમત ઉઠાવીએ. બાળકોને જરૂર છે એમ સામે આપણે વિદ્યાર્થીઓને આપવાની તૈયારીઓ હોવી જોઈએ તો જ આપણે બાળકોની પરીક્ષામાં આપણે ખરા ઉતરીશું. જેમ બાળકોની પરીક્ષા છે એમ આપણી પણ આ પરીક્ષાઓ ચાલુ થવાની છે. બરાબર, રાતે મોડે સુધી સેશન જોઈશે, રાતે તૈયારી જોઈશે, પીપીટી તૈયારી કરવી પડશે. પછી કાલ હવારે એમ નો કે તક સાહેબ હવે થાકી ગયા. અને આપણે કે લલ્લુ બબ્બુ કોન્સેપ્ટ આપો છે સારા વસ્તુ જોવું. આપણે લોકો હીરો ઘડનાર કારીગર છે. યસ, હીરો ઘડાયા પછી કિંમત ક્યારે કારીગરની નહીં થાય. યસ, હીરાની જ થશે 100%. બરોબર, આપણે ગમે એટલું સારું મહેનત કરશું, ગમે એટલું સારું કરશું, લોકો આપણને એમ જ કહે કે ભાઈ આ મજૂરી કામ કરે છે. પણ આપણે જે ઘડવાનું કામ કરીએ છીએ ને એ ફક્ત એક નિર્જીવ વસ્તુ નથી, સજીવ વસ્તુ છે. એ એક આખા દેશને આગળ લઈ જઈ છે. એના ઉપર કામ કરવાનું છે આપણે કે ભાઈ આપણે કોઈ એક બાળકને હોશિયાર અથવા તો તેજસ્વી બનાવીએ અને એ બાળક આગળ જઈને 1000, 1500 અથવા લાખો લોકોને રોજગારી આપે અને આગળ લઈ જવાનું મિશન ઊભું કરે, જે રીતે આપણે અત્યારે બાળકો માટે કરીએ છીએ. અને અમુક બાળકો સાહેબ મને ખબર હોય તમને બધા જતા હો ક્લાસમાં કે બધા ભાઈ હરખો ટાઈમ નથી, ગર્લ્સ અલગ હોય, કોઈ જોબ વાળા હોય, એટલે સેશન જા જાઓ એ પ્રમાણે એ લોકો એની રીતે અટેન્ડ કરશે. અહીંયા ઓફિસમાં મળવા આવે એને ખબર છે ઈરા ગસે ખાલી વિજ્ઞાન નું પેપર દેવા માટે રાજી છે. આપણો એક ઉદ્દેશ્ય આપણે આ ટીમ હુકમ બનાવી છે, આ વિદ્યાપુર ગુજરાતી ની સ્થાપના સુકામ કરી છે કે એક નબળામાં નબળો બાળક છે આગળ વધે અને એની પ્રગતિ થાય. તો એના માટે આ દિવસ છે, એના માટે જે આપણે કર્યું છે એના માટે અત્યારે એની માટેનો સમય આપણે આપીએ છીએ અને આમાંથી જ આપણે એને મદદ કરવાની છે. હા, અલ્ટિમેટ ગોલ આપણો એવો હોવો જોઈએ કે છોકરો છે એ પરીક્ષાને લઈને હળવો થવો જોઈએ. મારે આ બાકી રહી ગયું છે, ખાલી હેતુ લક્ષી થયા છે, ખાલી સેક્શન એમ નહીં, આપણે બધું આપવું છે. પણ અગેન હું તમને કહીશ કે આઈએમપી માટે દરેક વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી ભવિષ્યવાણી અને સૂર્યોદય, એમાં તમારો અનુભવ, તમારો એક્સપિરિયન્સ, તમારું ઓબ્ઝર્વેશન, તમારું રિસર્ચ જે કરવું પડે કરજો, પણ એ ભવિષ્યવાણી અને સૂર્યોદય સેશન છે એમાં કઈ જ કચાશ રહેવી જોઈએ નહીં. ડન છે, ઓલ સેટ. યસ, એક નાની વાત, વધારાનો અવાજ આજુબાજુ બહુ આવશે, એને જરાક બહારમાં સાઈડમાં કરી મેઇન આપણું ફોકસ છોકરા પાસ કેમ થાય, છોકરાનું પેપર સહેલું કેમ લાગે આપણા લીધે, એ મેઇન ફોકસ આપણે કરવાનું છે. પછી એના માટે જે કરવું પડે આપણે કરી લેવાનું છે, જે પ્રશ્ન લાવવા પડે, જેટલું લાંબુ ખેંચવું પડે. બહારનો અવાજ બહુ આવશે જાજો બળતરાને કારણે, પણ આપણે એ ધ્યાનમાં નહીં લેવાનું, આપણે ફૂલ ફોકસ આપણા ઉપર રાખવાનું છે, મેક્સિમમ તૈયારી છોકરાને આપણે કરાવવાની. સીધી વાત છે સાહેબ, ચિલ્લર હોય ખખડ છે. હા હા, બિલકુલ ચિલ્લર હોય ખખડ છે, એના આપણે કાન ઉરો દેવાનો નથી, આપણે આપણી મહેનત ઉપર ફોકસ રાખવાનું છે. અલ્ટિમેટ અગેન કહીશ, વિદ્યાર્થીઓનું હિત કેન્દ્રમાં છે, વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અપ થવું જોઈએ. 65 વાળો 75 અને 75 વાળો 85 અને 85 વાળો 98 પહોંચવો જોઈએ. પાસિંગ વાળો છે એ આરામથી 40-45 અપ લાવવો જોઈએ. આવું રિસર્ચ એને કરીને આપજો અને એની તૈયારીમાં કાંઈ ઘટવું જોઈએ નહીં. આ સાથે આપણે હવે તૈયારીઓ શરૂ કરીશું વિદ્યાર્થીઓ માટે. વિદ્યાર્થીઓ થકી આપણે અહીંયા આવીએ છીએ, સવારે આવીએ છીએ, સાંજે જઈએ છીએ, સવારે આવીએ છીએ, સાંજે જઈએ છીએ, રાત રોકાઈ જઈએ છીએ, જે કરવું પડે એ કરવાનું છે, કાંઈ ઘટવું જોઈએ નહીં. અલ્ટિમેટ વિદ્યાર્થી છે એ કેન્દ્રમાં છે. આ એક વાત મારે છેલ્લે કેવી છે પૂર્ણ કરવું છે, આપણે સરસ્વતી માતાના સંતાનો છીએ. યસ, બરોબર. અને આપણા સરસ્વતી માતાના સંતાનોનું કાર્ય શું હોય, વિદ્યા પ્રદાન કરવાનું. અને વિદ્યા મારે છે એ બાળકો માટે દેખ ધારણ કર્યો છે
તો એના માટે રળી પડવાનું છે બધાએ, એકો એકે કાંઈ પણ બાકી રાખવાનું નથી બરોબર. બાકી જેને જે કેવું હોય કે એનાથી કાંઈ ફરક નથી પડતો. સરસ્વતી માતાના આપણે શિષ્યો છે અને બાળકો માટે કામ કરવાનું છે. અલ્ટિમેટ ફાયદો છોકરાઓનો થવાનો છે, બસ એ મને ખબર છે. તો આ હેતુથી આપણે શરૂ કરવાનું છે. એમાં જેટલી પણ બેચ લેવી પડે, જેટલા પણ સેશન લેવા પડે, હું દિવસના માનો કે અહીંયાથી 8 કે 10 સેશન અમે ટીમ નક્કી કરીએ તો 8 કે 10 પણ લેવા તૈયાર રહેજો. 2-2 કલાકના અંતરે પણ લેક્ચર્સ આવશે. કેમ? તો કે એને આપણે પરફેક્ટ દેવું છે, કૂડો કચરો દેવો નથી. 80-80 કે 100-100 માર્કની તૈયારી કરાવી છે, એટલા માટે 1-1 કલાકના 1.5 કલાકના સેશન ઇનફ નહીં રહે. આ વાત મગજમાં ગાંઠ બાંધી લેજો. આ વાત સાથે આપણે અહીંયા આ મીટિંગને અહીંયા પૂરી કરવી છે અને અલ્ટિમેટ હવે મહેનત કરવા માટે દોડ્યું જવાનું છે. એમાં ઊભું રહેવાનું નથી. આપણે દોડશું તો છોકરો આપણો હાથ ચાલીને દોડવા માંડશે બરાબર. એની મંજિલ સુધી પહોંચાડવાની જિમ્મેદારી આપણે ડે 1 થી લીધી છે ને, એ નિભાવવાનો સમય હવે આવી ગયો છે બરાબર છે. ઓકે ડન છે. ચાલો તો આપણે હવે કામે લાગવાનું છે. કોઈ જ ક્યાંય ડન ડન ચાલો. ઓકે ઓકે.